સમગ્ર દેશમાં લોકડાઉન ચારની જાહેરાત થતા અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવેલ છે, જેમ કે પાન માવાની દુકાનો, ઓટો રિક્ષા, ટેક્સી, રેડીમેડ કપડાં તેમજ બૂટ ચપ્પલ જેવા અનેક પ્રકારના નાના મોટા વ્યવસાયોને છૂટ આપેલ છે। ત્યારે વાત કરીએ બોટાદ જિલ્લાની તો બોટાદ શહેરમાં પણ લોકોમાં લોકડાઉન ચારમાં મળેલ છૂટછાટમાં ખરીદી કરવા માટે દુકાનો પર સવારથી જ મોટી કતારો જોવા મળી હતી, તેમજ લોકોની ભીડથી સમગ્ર માર્કેટમાં ચહેલપહેલ જોવા મળી હતી। પરંતુ લોકો એ વાત ભૂલી ગયા છે કે કોરોના વાયરસ આપણી સાથે જ છે અને ઘણા લોકો એ વાયરસને ફેલાવવાનું કેરિયર તરીકેનું કામ કરી રહ્યા હોય, કેમ કે તે વ્યક્તિને પણ જાણ હોતી નથી કે તે પોતે પણ કોરોના પોઝિટિવ છે, કેમ કે જેથી આ પ્રકારની છૂટછાટવાળું લોકડાઉન ખૂબ જ ભયંકર સાબિત થઈ શકે ખરી। તેનાથી બચવા માટે હાલ લોકો સ્વયંભૂ પોતાના ઘરમાં રહે અને નિયમોનું પાલન કરે તે ખૂબ જ જરૂરી છે। ગુજરાતની અંદર મોટા ભાગની સલૂન, પાનબીડી, બીડી, સિગરેટ તેમજ હેર કટિંગની અનેક દુકાનો અને અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે, જેમ કે ઓટો રિક્ષાઓ છે, ટેક્સી કાર છે, આવી અનેક છૂટ આપવામાં આવી રહી છે। જેને લઈને ગુજરાતની અંદર વાત કરીએ તો મોટા ભાગે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં મોટા ભાગે ટ્રાફિક જોવા મળ્યું હતું અને લોકો એવી રીતે પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા હતા કે જાણે કે કોરોના વાયરસ સરકારે એક પકડી અને બોટલમાં પૂરી દીધો હોય, બોટલમાં પૂર્યા બાદ બોટલ એ દરિયાની અંદર નાખી આવ્યા હોય એવું પ્રજા સમજી રહી હતી અને એવી રીતે લોકો બોટાદની અંદર ફરી રહ્યા હતા। ખાસ કરીને વાત કરીએ બોટાદમાં તો વાત હવે એ છે કે જ્યારે ત્રણ ફેબ્રુઆરી સુધીમાં કોરોના વાયરસના ફક્ત ને ફક્ત આખા દેશમાંથી 3 જ પોઝિટિવ કેસ હતા, જ્યારે કે 24 ફેબ્રુઆરીએ નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અમદાવાદ, ત્યારબાદ 24 ફેબ્રુઆરી બાદ મોટાભાગના કોરોના વાયરસના સંક્રમિત વધતું હોય તેવું જોવા મળ્યું હતું અને એ આંકડો 24 માર્ચ સુધીમાં જોઈએ તો એ આંકડો 24 માર્ચ સુધીમાં 485 પહોંચી ગયો હતો। આ 485નો આંકડો પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 24 માર્ચે અચાનક સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું, ફક્ત ને ફક્ત 4 કલાકની નોટિસ દ્વારા 8 વાગે આવી અને 12 વાગે દેશને લોકડાઉન કરવામાં આવ્યું હતું, પણ ત્યારે ફક્ત ને ફક્ત 485 કેસ હતા। હાલની વાત કરીએ તો દેશની અંદર 1 લાખે કેસ પહોંચવા આવ્યા છે, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર 11,000 કેસ પહોંચવા આવ્યા છે। તો જ્યારે હજારો અને લાખોમાં કેસ પહોંચી રહ્યા હતા હોય અને ત્યારે તમામ વસ્તુ ખુલ્લું કરો સરકાર કરવા જઈ રહી હતી હોય તો ખરેખર સરકારની આ નીતિ ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે સરકાર આજે આખું આયોજન કરી રહી છે, જે એમ કહી શકાય કે ઘોડા જતા રહ્યા બાદ તબેલાને તારું માર્યું, તો અગાઉથી ને જ સરકારને તેના કોઈ એક્સપર્ટ અથવા કોઠાહુજવાળા માણસો દ્વારા આખું આયોજન કરવાની જરૂર હતી, જેથી કરી આ 2 મહિના જે લોકો પોતાના ઘરમાં રહ્યા, પોતે ગરબા અને ધંધા વિનાના રહ્યા તો એવું ન રહેવું પડે, તો સરકાર દ્વારા કાંઈક ને કાંઈક ઢીલી નીતિ રાખવામાં આવી હોય એવું કહેવામાં પણ કાંઈ ઘટે નહીં, તો સરકાર દ્વારા કોઈ એક્સપિરિયન્સ લોકોને મૂકવામાં આવે, સમગ્ર શહેરમાં કોને કઈ રીતે ચાલવું, ક્યારે કયા રસ્તે ચાલવું, કેટલા કેટલા અંતરે લેડીઝ લોકો કઈ કઈ જગ્યાએ ચાલે, જેન્ટ્સ કઈ કઈ સાઈડ પર ચાલે,
कई कई साइड नी कई क्यारे क्यारे दुकानों खोले आ तमाम एक्सपोर्ट द्वारा एक आखू आयोजन करवामां आवे तो ज आ वस्तु ने आपणे पहोंची शकीए। पहेला आपणा सरकार द्वारा एवुं कहेवामां आवतुं हतुं के कोरोना सामे लड़वानुं छे, पण हवे सूत्र क्यांक ने क्यांक चेन्ज थई गयुं। हवे एवुं कहेवामां आवे छे के कोरोना साथे जीवता शीखवुं पड़शे। तो सरकार ने पूरी दुनिया ने खबर हती के जे वस्तु देखाती नथी एनी साथे आपणे न लड़ी शकीए, तो जेथी करी हवे सूत्र खरेखर खरा अर्थमां साबित थाय छे કે જે વસ્તુ દેખાતી હતી એની સાથે લડવાનું હતી પણ એનીથી બચવાનું છે। તો આનીથી બચવા માટે આપણે સરકારનો પણ સાથ આપવો પડશે અને બધાયને એક થઈને અને સમજદારીથી કામ લેવું પડશે તો જ આ કોરોનાથી આપણે બચી શકશું। તો ફરી તમામ લોકો સાવચેતીથી રહે અને વગર જરૂરિયાતે ઘરની બહાર ન નીકળે એવી પણ અપીલ કરવામાં આવી રહી છે। આ હતા સમગ્ર બોટાદ શહેરના દ્રશ્ય। V9 TV ન્યૂઝ ચેનલમાંથી હું છું ઇમરાન જોકિયા, સહયોગી કેમેરામેન હસમુખ ધુમાત સાથે બોટાદ।